જય માતાજી મિત્રો આજે આપણે માતા મહાકાળી વિશે વાત કરવાના છીએ પુરાણો અનુસાર વિશ્વામિત્ર ઋષિને મા મહાકાળી સાક્ષાત પ્રસન્ન થયા હતા અને તેમણે દર્શન આપ્યા હતા ત્યારબાદ પાવાગઢના ડુંગરમાં મા મહાકાળી માતાજીની સ્થાપના કરવામાં આવી અહીં માતાજીની નેત્ર પ્રતિમા બિરાજમાન છે એ વિશાળ બે ફૂટની છે અને સ્વયંભૂ પ્રગટ થયેલી છે પાવાગઢના ડુંગરની કથા મુજબ હજારો વર્ષો પહેલાં થયેલો ધરતીકંપ અને જ્વાળામુખીના પ્રતાપે કાળા પથ્થરનો ડુંગર અસ્તિત્વમાં આવ્યો આ આજનો કાળિયો પાવાગઢ આ પર્વત જેટલો બહાર ઉપર દેખાય છે તેટલો જ જમીનની અંદર છે આથી ભાગનો પર્વત હવાથી વાતો કરતો હોવાથી પાવાગઢ કહેવાયું ગુજરાતની મુખ્ય ત્રણ મહાશક્તિપીઠ છે જેમ કે બહુચરાજી અંબાજી અને પાવાગઢ માં મહાકાળીના પ્રાગટ્ય વિશે જે કથા છે કે એક કાળે પ્રજાપતિ દક્ષે ભવ્ય યજ્ઞનું આયોજન કરેલું તેમણે સગડા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું પરંતુ મહાદેવ દેવોના દેવ શિવજીને આમંત્રણ ન મળ્યું અને આ પ્રજાપતિ દક્ષ એ પાર્વતીજી સતીના પિતા હતા આથી પિતાના ત્યાં આમંત્રણ ન હોય તેમ માનીને પાર્વતીજી ત્યાં ગયા પરંતુ ત્યાં પોતાના પતિ શિવજીનું અપમાન થતા માતા સતીને ખૂબ જ લાગ્યું સતી માતાએ યજ્ઞકુંડમાં પોતાની જાતને હોમીને પ્રાણ તજી દીધો સવંત્ર હાહાકાર થઈ પડ્યું શિવજીને આ વાતની જાણ થતા તેઓ ત્યાં આવી પહોંચ્યા અને મહાભયાનક તાંડવ નૃત્ય કર્યું સતી માતાના દેહને ઉચકી સગડે ગોળ ગોળ ગુમવા લાગ્યા ત્યાં ભગવાન વિષ્ણુને થયું કે વિશેષ કોઈ ભયાનકતા પસરે એના પહેલા તેમણે પોતાનું ચક્ર છોડ્યું અને માતા સતીના દેહના એકાવન ટુકડા કરી નાખ્યા અને એમના ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ સર્જાયા આમાંથી પાવાગઢ ઉપર પાર્વતીજીના જમણા પગની આંગળી પડી એમ કહેવાય છે આજે આ શંકુ આકારનું પાવાગઢ વર્ષો ત્યાં વર્ષોથી મહાકાળી શક્તિપીઠ તરીકે અને માનું ખુદ બેસણાનું સ્નાન લોકોના હૃદયમાં માતાજીના મંદિરના સાથે સ્નાન જમાવીને બેઠું છે મહાકાળી માતાજીના મંદિરે જવા માટે પંદરસો પગથિયા છે એક બીજી દંતકથા એ છે કે અહીં પાવાગઢની બાજુમાં પાંચ કિલોમીટરના અંતરે આવેલું ચાંપાનેર રાજ્ય હતું અને તે રાજ્યમાં પતેકુળના રાજવીઓ રાજ કરતા હતા એક વખતમાં મહાકાળી માતાએ મનુષ્યનું સ્વરૂપ ધારણ કરી નવરાત્રિના દિવસો ચાલી રહ્યા હતા ત્યારે રાજમહેલમાં ગવાઈ રહેલા ગરબામાં ભાગ લેવા માટે તે આવ્યા હતા તે સમયે રાજાની રાણીઓ સાથે માતાજી ગરબો રમતા હતા અને તે જોઈને પતે રાજા માતાજીના સૌંદર્યને જોઈને તેમના ઉપર મોહિત થઈ ગયા હતા અને તેમણે તેમ દેવીનો પાલો પકડ્યો અને મહાકાળી માતા તેના પર કૃપાયમાન થયા અને તેને સાપ આપી કહી દીધું કે તારા રાજ્યનો નાશ થશે એમ કહી ક્રોધિત અવસ્થામાં પાવાગઢ ચડવાનું શરૂ કરી દીધું અને ક્રોધિત અવસ્થામાં ઉપર ચડી ગયા અહીં તમને એક વાત એમ પણ કહું છું કે મહાકાળી નવનાથોની કુળદેવી છે અને તેમણે મહાકાળી માતાજીની ઉપર સ્થાપના પણ કરાવી હતી અને રાજાને એમણે સાપ આપી દીધો હતો અને થોડાક જ સમયમાં મોહમ્મદ બેગડાએ જાપાનને રાજ્યો ઉપર ચઢાઈ કરી અને દેવીના સાપને લીધે રાજાનું રાજ્યનો વિનાશ થઈ ગયો આ હતું મહાકાળી માતાજીનો ઇતિહાસ મિત્રો આવી ધાર્મિક વાર્તાઓ તમને કેવી લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો તો મળતા રહીશું આવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી આવજો